नमस्कार, आप सभी का स्वागत है इंडिया खबर लाइव में। मैं हूं अनूप पांडे। नर्मदा जिले के केवड़िया कॉलोनी में भारतीय ट्राइबल पार्टी के कार्यालय का हुआ शुभारंभ। डीडियापाड़ा के विधायक महेश भाई छोटू भाई वासवा ने रिबन काटकर किया कार्यालय का उद्घाटन। विशाल संख्या में भारतीय ट्राइबल पार्टी के समर्थक तथा पदाधिकारी रहे उपस्थित। कार्यालय के शुभारंभ से आदिवासी समाज में फैली खुशी की लहर। जी हां, आज नर्मदा जिले के केवड़िया कॉलोनी में भारतीय ट्राइबल पार्टी के कार्यालय का शुभारंभ हुआ। डीडियापाड़ा के विधायक महेश भाई छोटू भाई वासवा ने रिबन काटकर कार्यालय का शुभारंभ किया। इस अवसर पर विशाल संख्या में भारतीय ट्राइबल पार्टी के समर्थक तथा पदाधिकारी उपस्थित रहे। इको सेंसिटिव जोन तथा आगामी चुनाव को लेकर अलग अलग मुद्दों पर की गई चर्चा। कार्यालय के प्रारंभ से आदिवासी समाज में खुशी की लहर है। इंडिया खबर लाइव के लिए कैमरामैन शंकर भाई तड़वी के साथ गौतम भाई व्यास की एक रिपोर्ट। जय आदिवासी अने जय संविधान। आज की बात करिए तो स्थानिक लेवल है, अत्यार सुधी घना अत्याचारों थे केवड़िया विस्तार में। स्टेच्यू ऑफ यूनिटी बनिया बाद परंतु अत्यार सुधी लड़ाई स्थानिक लेवल नी समाज माटे अमे लड़ता आया है अने लड़ाई चालूज रही। परंतु अहीं घना बे वर्ष थी लोकल में मंत्री पदे अहींना स्थानिक आगे स्थानिक नेताओ रहा तथा हमणा तमे जो तो एमएलए पदे स्थानिक नेताओ छे। परंतु ए बे भाजप छे अने कांग्रेस छे, बन्नेमांथी स्थानिक लेवले आपणे चूंटी लाव्या छे। तेम छताय आ बे वर्ष में ए स्थानिक लेवलना कोईपण मुद्दाओ पर आव्या नथी के अमारा माटे सवाल उठाव्यो नथी। एटले आजे लोकोने हूँ बस एक रजूआत करवा माँगू छूँ के जे कई स्थानिक लेवलनी पार्टीओ छे भाजप कांग्रेस ए बे एक ज छे अने ए बेने आपणे काढीने तीजो विकल्प पसंद करवो ज पड़शे, बराबर। अने जे अत्यारथी सामाजिक आगेवान तरीके हूँ तरवी आशीष दरेक ने एज रजूआत करवा माँगू छूँ के जे लड़त छे ते हवे आ चालू छे तो हवे मजबूत बनावानी छे ने बधाए एक ज विचारधारा अने एक ज पार्टीना नेजा हेठळ चलावानी छे। ने ते बीजी बे पार्टीओ तो तमने खबर ज छे के आपणे अत्यार सुधी एमने मोको आप्यो परंतु ते आपणा कोई पक्षे उभा रह्या नथी तो हवे शुं काम एमने फरी मोको आपवो। આજે અમે કેવડિયાની અંદર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઓફિસના ઉદઘાટન અર્થે આજે અમે આ ઓફિસનું ઉદઘાટન કર્યું છે। અમે તિલકવાડાની અંદર પણ ઉદઘાટન કરી આવ્યા છે, ખાસ તો એટલા માટે અમારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની જે ઉદઘાટનની અમારું જે છે કે આ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નરેન્દ્ર મોદી અને મૂળીવાદીઓનો ડ્રીમ પ્રોજેક્ટ છે એની સામેની અમારી લડાઈ છે। એ લોકોએ એના નામે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસીઓની જમીનો અહીંના એસસી એસટી ઓબીસીની માઇનોરિટીની જમીનો છીનવવા માટેનું જે ઇકો સેન્સિટિવ ઝોન આ વિસ્તારોમાં જાહેર કરવામાં આવ્યા છે। પહેલાં સ્ટેચ્યુના નામે લીધું, અત્યારે ઇકો સેન્સિટિવ ઝોનના નામે આ વિસ્તારને પર્યાવરણના નામે વન્યજીવોના નામે અહીં હોટલો અને રિસોર્ટો બનાવવામાં આવે છે। અને તમે જોઈ લો કે કેવડિયા નર્મદા જિલ્લાની અંદર અત્યારે 121 ગામડા ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આ લોકોએ જાહેર કર્યા છે અને ત્યાંના લોકોની જમીનો છીનવી લેવી। તમે જોઈ લો અત્યારે ઇકો સેન્સિટિવ નામે અહીં ગાડી નંબર 6ની એન્ટ્રીઓની અંદર જમીનની રેવન્યુ જમીન હોય કે પંચાયતની જમીન હોય એની અંદર આ લોકોએ એન્ટ્રીઓ અહીં ગાડી કેવડિયાને એની અંદર પાડી દીધી છે। તો એની સામેની આ આંદોલન લોકોએ એની સામે આંદોલન કર્યું અને લોકોનો નર્મદા જિલ્લાના લોકોએ અને બીજા લોકોએ પણ સહકાર આપ્યો, પરિણામે એ લોકોએ થોડું ઝૂકવું પડ્યું। ઝૂકવું એટલા માટે કે કલેક્ટરે ખાલી એક અત્યારે ટેમ્પરવારી પરિપત્રક પાડી અને નંબર 6ની એન્ટ્રીઓમાંથી નામ કાઢવા માટેનો એક જીઆર પાડ્યો છે, પણ આજે સંકલન સમિતિની અંદર આજની તારીખની અંદર એવું કહેવામાં આવ્યું કે આ હંગામી ધોરણે છે અને આ તો ચૂંટણીઓ છે ત્યાં લગી જ આ લોકો એ કરવાના છે।
એટલે ઇકો સેન્સિટિવ અમે કીધું કે એને રદ કેમ નથી કરતા, તો એ તો કેન્દ્ર સરકારનો સવાલ છે, એટલે કેન્દ્ર સરકાર જાણે, અમારે કોઈ લેવા દેવા નહીં. એટલે મિત્રો, આ ઇકો સેન્સિટિવના નામે જે 121 ગામડા છે, પણ આવનારા સમયની અંદર સમગ્ર ટ્રાઇબલની અંદર આ લોકો આ પ્રમાણે કરવાના છે, એટલે સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી સમાજના લોકો, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, આ બધા ભેગા થઈને આ લડત ચલાવવાના છે મિત્રો. અને 73ની જે જમીનો પર એન્ટ્રીઓ જે કરી છે, પણ બીજી બી કોઈ પણ એન્ટ્રીઓ કરી છે, અમે કલેક્ટરશ્રીને આજે કીધું કે આ જેણે જેણે હુકમો કર્યા છે આ એન્ટ્રીઓ પાડવા માટે, એને જો 73ની જમીનો હશે અને જે, તો એને અમે એટ્રોસિટી એક્ટ, અમારો જે સમાજના સુરક્ષા માટેનો છે, એ અમે લાગુ કરવા માટે એની સામે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ લગી જવું પડશે. એમ કરીને અમે આજે એની ચર્ચા કરીને ડીએસપીને અમે કીધું, ત્યાં આગળ સંકલનની અંદર આખા જિલ્લાના ક્લાસ વન અધિકારીઓ, કલેક્ટર બેસે, ડીએસપી બેસે, અને પ્રાંતથી લઈને બધા અધિકારીઓ હોય, એની અંદર કીધું કે અમારા લોકો જ્યારે સંવિધાનિક હક અધિકારની વાત કરી, એની જમીનો છીનવાઈ અને આંદોલનમાં કંઈ ગાડી આંદોલન કરવા ઉતર્યા, મહિલાઓ ઉતરી, બાળકો, એની સાથે યુવાનો, વડીલો, એની તમે અડધી રાતે સવારે મળસ કે 4:30 વાગે તમારે ધરપકડ કરવાની શું જરૂર? અને ધરપકડ કરી તો કોઈ મહિલાઓ પોલીસ હતી તમારી જોડે? તો એ લોકોથી જવાબ નથી અપાયો. ખાસ કરીને આ રીતે જાણે નક્સલવાદીઓ, મેં કીધું કે તમે કાયદાનો ભંગ કર્યો છે, એવું કીધું કે આદિવાસીઓએ પરમિશન નથી લીધી, આંદોલન માટે કોઈ પરમિશન નહીં હોય જ્યારે તમે જબરજસ્તી છીનવતા હોય ત્યારે. તો મેં કીધું કે 11-12 વાગે ના બેઠા હતા, તો તમારે દિવસે, તમારે કદાચ આ કાયદાનો ભંગ થયો તો તમારે કાર્યવાહી કરવી હોય તો દિવસે કરવી જોઈએ, તમારે બીજે દિવસે 4:30 વાગે આ કરવી નહીં જોઈએ, અને તમારી સાથે મહિલા પોલીસ નહીં હતી. એટલે ડીએસપીને પણ કીધું, એના માટે પણ અમે કોર્ટમાં જઈશું. અને એ લોકોએ એવું, મેં એ પણ કીધું કે કોર્ટનો નિયમ છે કે 12-24 કલાકની અંદર કોર્ટની અંદર કોઈ પણ હોય એને હાજર કરવામાં આવે છે. તમે 4:30 વાગે કર્યું, તમે બીજા દિવસે તમે 12-1 વાગે એ લોકોને ત્યાં આગળ હાજર કર્યા છે, તો તમે 4:30 વાગે તમને પકડ્યા છો, તો બીજા દિવસે 4:30 વાગે તમારે કોર્ટની અંદર મળસ કે હાજર કરી દેવું જોઈએ. એટલે તમે એનું પણ ઉલ્લંઘન કર્યું છે. આમ કરીને એમની સાથે આજે મારે ડિસ્કસ થયો છે, અને સંકલન સમિતિની અંદર આ અમને જવાબ પણ આપ્યા છે, અને એમને કીધું કે મને અમને પ્રમાણિક નકલો આપો, અમે તમારી પર આગળની કાર્યવાહી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટની અંદર જે અમારી કાર્યવાહી કરવાની છે, અને આ જમીનો અમારી બચાવવાની છે, અને આ વિસ્તારની અંદર જે ઇકો સેન્સિટિવ ઝોન છે એ રદ કરવા માટે અમે લડીશું, અમારા આદિવાસી સમાજ, આ વિસ્તારના લોકો, એસસી એસટી ઓબીસીને અમારે બચાવવાનું છે, એ જાતની આજે અમે એની અંદર ડિસ્કસ કરી છે. અને મિત્રો, આ સમાજનું અમે મોટું આંદોલન ખડું કરીશું, અને આવનારા સમયની અંદર અમે મોટા સંમેલનો પણ કરવાના છે. અત્યારે 26 તારીખે ડેડિયાપાડાની અંદર પ્રજાસત્તાક દિવસ છે, આ દેશની આઝાદીમાં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી આવે છે, તો અમે અહીંની પ્રજા હજુ સ્વતંત્ર થઈ નથી આ ભારતની, તો અમે અમારા પ્રજાસત્તાક એટલે અમે અમારી પોતાની સત્તા મળે એટલા માટેનું અમે મેસેજ કરવા માટે ડેડિયાપાડાની અંદર અમે 26 તારીખે એક મોટું ઇકો સેન્સિટિવ હટાવો, શિડ્યુલ 5 બચાવો, આદિવાસી બચાવો એના બેનર હેઠળ અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે, અને મોટી જાહેર સભા એની અંદર અમે કરીશું, અને આવનારા સમયની અંદર અમે આ કેવડિયાની અંદર પણ આ જ રીતે આખા દેશના આદિવાસી સમાજના લોકો અહીં ગાડી મોટું સંમેલન થશે એ અમે આગલી તારીખો નક્કી કરીશું. ચૂંટણીઓ આવતીને જતી રહી છે, પણ હમણાં સુધી ખોટા લોકો આવતા હતા, ને અમારા સમાજના લોકોને કોઈ ઓપ્શન હતો નહીં અત્યાર સુધી. આ સમાજના લોકો પર જુલમ કર્યો અને સમાજને કોઈ જાતનું અધિકારો આપ્યા નથી, પરિણામે અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીની રચના કરી. માન્ય છોટુભાઈ વસાવા સાહેબ, એમના જિંદગીના, એમની ઉંમર 76 વર્ષ, પણ એમાં 50-55 વર્ષની એમની જે લડત છે અને આદિવાસી સમાજ માટે અડીખમરિયા છે, પરિણામે એમને કોંગ્રેસ ભાજપમાં કોઈ દિવસે જીયા નથી અને સ્વતંત્ર લડ્યા છે, અને આ લડત એના માટે ચલાવી છે, અને આ લોકશાહી દેશ છે એટલે ભાજપ કોંગ્રેસને વોટ ખોટા નહીં જાય, આ સમાજને અન્યાય કરવાવાળા, એટલા માટે અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી બનાવી છે, અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ સમગ્ર સમાજની પાર્ટી છે, અને એના દ્વારા અમે તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર, અને અમારો મકસદ છે
भरूच जिल्लो अने नर्मदा जिल्लानी अंदर स्पष्ट बहुमती थी अमे जिल्ला पंचायतों कब्जे करवाना छे अने तालुका पंचायतों पण अमे कब्जे करवाना ट्राइबल पार्टीना सोटू साहेब छे महेश साहेब छे ए लोको अमने आदिवासी ने अहींया केवड़िया गड्डेसर तालुकामां अमने ए लोको ज्यारे कहीं अमे तो अमने सार सरकार आपे ए लोको એટલે અમે પણ એ લોકોને સાર સરકાર આપીશું અને કોંગ્રેસ છે ભાજપ છે આ સુધી અમારા ગામમાં કંઈ બી થાય તે અચ્છું છે અહીંયા ફેન્સિંગ કરેલી છે કોઈ અમને ભાજપ કોંગ્રેસ કોઈ દિવસે બચાવવા આવી નથી અમને એટલે આ સરકાર છે તે લૂચાગેરી કરે છે અને જ્યારે વોટ લેવાનો આવે ત્યારે અમારા ગામડામાં ઘૂસે છે કે કોંગ્રેસને આપો ભાજપને આપો અમે કોંગ્રેસ ભાજપને મત આપવાના નથી ને અમારા આદિવાસી ભાઈઓનો બચાવ કરવાનો છે તો બચાવ કરવાની રીતભાવ તો જાણતા નથી આ લોકો અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એમાં લોકોને રોજગારી બહારના માણસોને આપણે સ્થાનિક માણસો જે ખેડૂત છે એમને રોજગારી પણ નથી આપી શકતા અને અમારા 14 ગામનું સત્તામંડળ પણ રદ કરે અને જે અહીંયા 121 ગામ છે એમાં ઇકો ઝોન પણ રદ કરે સરકાર તો અમે એ લોકોને મત આપીશું કે નહીં આપીએ અમે શકુંતલાબેન એસ્તરવી કેવડિયા હા અમારા કેવડિયા ગામમાં આજે મહેશભાઈ સિંહ વસાવા સાહેબ ઉપસ્થિત છે અને આજે એમની સાથે અમે જોડાઈ રહ્યા છીએ કારણ કે આજે સુધી અમારી જમીન બધી છીનવાઈ ગઈ અમારા ઘર પણ અત્યારે છીનવાઈ જવામાં આવી રહ્યા છે તો અમે એમની સાથે મહેશભાઈ સાથે મિટિંગ કરી અને અમે કહીએ છીએ કે આજે અમારું જીવન બચાવો અમારી જમીન બચાવવામાં અમને સહકાર આપો આ દિન સુધીમાં બધા અમારા સ્થાનિક નેતાઓ અમે બહેનોએ ઘણી લડત કરી ઘણી આંદોલનો કર્યા અમે મિટિંગો કર્યો બધું કર્યું અમારી સાથે કોઈ પણ આવી અને ઊભા રહ્યા નથી એટલા માટે આજે અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે અમે નિવેદન કરી રહ્યા છીએ કે સાહેબ અમારી પરખે તમે ઊભા રહો અમને સહકાર આપો અને અમને બચાવો અમારી જમીન બચાવો અમારા ઘરબાર બચાવો અને અમારા છોકરા શાંતિથી રહે એવી અમને આશા છે કે તમે અમને સહકાર આપશો બસ